नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपनुं स्वागत करूँ छूँ मारी चेनलमां। तो चालो शुरू करिए आजनी वात। शिवानी अने तेना पति संजयने तेमना अमदावाद नरसाइन सिटीमां नवा घरे आवी हजु 4 महीना ज थया हता, पण शिवानी अहीं आवी खुश नहोती। शिवानी शुं हतुं ते कोई डॉक्टर पकड़ी शकता नहोता। सवारे उठवुं ज तेने न गमे, उठे तो रसोई बनावी ना गमे, शरीर तूटे, माथू दुखे, जमवू न गमे, कोईनी साथे वात करवी पण न गमे। स्वभावे खूब ज शांत शिवानी हवे नानी नानी वातमां अकळाई पण जती। संजये विचार्युं के शिवानी ने चेन्ज रहे ते माटे चालो जूना घरे जईए। जूना घरे तेमना 24 वर्ष जूना पड़ोशी उर्वशीबेन अने प्रमोदभाईने मळीए। उर्वशीबेन अने प्रमोदभाईने मळीने 4 महीनामां नोती जोई तेटली खुश आजे संजय शिवानीने जोई रह्यो हतो। रस्तामां शिवानीए ज कह्युं, ચાલને સંજય, ઘણો વખત થયો પાણીપુરી ખાઈએ। ઘરે પહોંચીને તેણે જોયું કે શિવાની તેનું મનપસંદ ગીત મનમાં ગાઈ રહી હતી। ડોક્ટર પણ જે બીમારી પકડી શકતા ન હતા તે શિવાનીની બીમારી સંજયને થોડી થોડી સમજમાં આવતી હતી। આજે સંજયે એક મક્કમ નિર્ણય લઈ લીધો અને તેના નિર્ણય સાથે ખુશ થતો સૂઈ ગયો। સવારે શિવાની સાથે ચા પીતા પીતા તેણે મનની વાત કરી લીધી। શિવાની, આજે આપણો આ ઘરમાં છેલ્લો દિવસ છે, સાંજે આપણે આપણા જૂના ઘરે હંમેશા માટે પાછા જઈ રહ્યા છીએ। શિવાનીના ચહેરાનો રંગ પીડામાંથી રતાશ થતો સંજય અનુભવી શક્યો। શિવાનીના ચહેરાના જડ બની ગયેલા નાના નાના સ્નાયુમાં પણ ચેતન આવી ગયું હતું। 4 મહિનાથી બીમાર શિવાનીનું શરીર ચેતનવંતું બની ગયું હતું। આશરે 24 વર્ષ પહેલા સંજયના શિવાની સાથે લગ્ન પછી મુંબઈની જીવનશૈલીથી ટેવાયેલી શિવાનીએ અમદાવાદમાં એડજસ્ટ થવાનું હતું। લગ્નના 4 વર્ષમાં તેમના જીવનમાં સંતાનો અભિષેક અને સોનાલીનું આગમન થયું। સંજયે નવા નવા શરૂ કરેલા કેમિકલના ધંધા અર્થે તેણે ઘણો બધો સમય અમદાવાદની બહાર રહેવું પડતું હતું। અમદાવાદમાં નારાયણપુરા ખાતે આવેલા આશીર્વાદ ફ્લેટ્સમાં તેમના પડોશી ઉર્વશીબેન અને પ્રમોદભાઈ સાથે પહેલા જ દિવસથી શિવાની હળીમળી ગઈ હતી। કહે છે ને કે સંબંધો ઈશ્વરે જ નક્કી કર્યા હોય છે, સરનામા પૃથ્વી પર શોધતા હોય છે, અને માનવીએ તો માત્ર સંબંધોની માવજત કરવાની હોય છે। શિવાનીના સ્વરૂપમાં ઉર્વશીબેન અને પ્રમોદભાઈને દીકરી મળી ગઈ હતી। ગૃહસ્થી જીવનના પાઠ તથા નાની મોટી શિખામણ શિવાનીને ઉર્વશીબેન આપતા। આમ પાડોશી આથી તેમના ઘરો વચ્ચે એક દિવાલનું અંતર ખરું, બાકી મન હૃદયથી તો તેઓ હંમેશા સાથે જ રહેતા। ઉર્વશીબેન સાથે રહીને શિવાની ઘર ચલાવતા, રસોઈ માટેની અને સામાજિક જવાબદારીઓની શિખામણ મેળવતી। શિવાની પણ તેના માતા પિતાનું રાખે તેમજ ઉર્વશીબેન અને પ્રમોદભાઈનું નાની મોટી વસ્તુઓનું ધ્યાન રાખતી। શિવાની અને ઉર્વશીબેનનું એકબીજા સાથેનું વર્તન પણ ક્યારેય મા દીકરીની જેમ પ્રસ્થાપિત થઈ ગયું તેની જાણ પણ તેઓને ના રહી। તેના બંને સંતાનો તો આ વડીલોના પ્રેમાળ સાનિધ્યમાં ક્યાં મોટા થઈ ગયા તે શિવાનીને ખબર જ ના રહી। સંજયને મોટે ભાગે ટુરિંગ રહેતું હોવાથી તેને પણ શિવાની અને બંને બાળકોની કોઈ ચિંતા રહેતી નહોતી। શિવાની તેના પિયર મુંબઈ જતી તો પણ ત્યાંથી રોજ ફોન કરી ઉર્વશીબેન સાથે વાતો કરે, પ્રમોદભાઈ તેમની દવા નિયમિત લીધી છે કે નહીં તે પૂછે। શિવાનીના મમ્મી પણ ઈશ્વરનો આભાર માનતા કે તેમની દીકરીને પિતા અને માતા તુલ્ય પડોશી મળ્યા, અને જે વસ્તુઓ તેઓ શિવાનીને શીખી નથી શક્યા તે ઉર્વશીબેન પાસે રહીને તે શીખી રહી છે। જીવનમાં દીકરીઓની લાગણી અને દીકરીની હાજરી ઉર્વશી બહેનને સમજાય જ્યારે તેઓને પગે ફ્રેક્ચર થયું। તે 2 મહિના શિવાનીએ તેમને માથામાં તેલ પણ નાખી આપ્યું, માથું પણ દબાવી આપ્યું, અને બીમારીને લીધે કંટાળો આવે તો હળવા જોક્સ પણ કહીને તે સમય સરસ રીતે પસાર કરાવી આપ્યો। ઈશ્વરે પણ જાણે એકબીજા માટે જ તેઓને ભેગા કર્યા હોય તેવું લાગતું હતું। એકબીજાની જરૂરિયાત સમજવા હવે તેઓને શબ્દો કરતાં મનની ભાષા વધુ અનુકૂળ આવતી। જે અપેક્ષાઓ મર્યાદિત હોય ત્યાં સંબંધોની સીમા વિસ્તરતી જ જતી હોય છે। ઉર્વશીબેનના ઘરે ઘણીવાર એવું બનતું કે મહેમાન આવે અને ઉર્વશીબેન વાતોએ વળગ્યા હોય ત્યારે થોડી વારમાં ગરમ ચા અને નાસ્તો બાજુના ઘરમાંથી શિવાની કે તેની દીકરી
સોનાલી લાવતા પ્રમોદભાઈના ઘરે ટીવી ચાલુ ના થતું હોય કે ગેસનો બાટલો ખાલી થઈ ગયો હોય તો તેમની એક જ બૂમ સાંભળીને અભિષેક દોડીને આવતો. અભિષેક અને સોનાલીને તો દાદા દાદીના સ્વરૂપે સુંદર સંસ્કારનો વારસો આ વડીલોએ આપ્યો હતો. ધીરે ધીરે વર્ષોના વાણા વીત્યા. સોનાલીએ તેનો આર્ટ્સનો અભ્યાસ પૂરો કર્યો. કોલેજના જ એક છોકરા સાથે તેનું મન મળી ગયું હતું. તે વખતે પણ ઉર્વશીબેન અને પ્રમોદભાઈએ ખૂબ સુંદર ભૂમિકા નિભાવી. સોનાલીના લગ્ન વખતે લગ્નના રિવાજો અને સામાજિક વ્યવહાર કેમનો સાચવો તે શિવાનીએ જોવું જ ના પડ્યું. સોનાલી સાસરેથી આવતી તો ઉર્વશીબહેન પાસે બેસી બધી વાતો કરતી અને જરૂરી શિખામણો મેળવતી. અભિષેક પણ તેના કોમ્પ્યુટરના અભ્યાસમાં વ્યસ્ત હતો. આવતા વર્ષોમાં તેના પણ લગ્ન થશે અને વહુ ઘરમાં આવશે. સોનાલી અને જમાઈ પણ ઘરે આવતા જતા હોય. આથી ઘર સહેજ નાનું પડશે તે વિચાર સંજયને આવતો હતો. સાયન્સ સિટી પાસે સંજયે શિવાનીને જગ્યા બતાવી અને તેની સહમતિ પછી જ તેણે 4 બેડરૂમનો ફ્લેટ ખરીદ્યો. શિવાની ઉર્વશી બહેનને કહેતી કે નવા ઘરે જઈને તેને તેમની અને પ્રમોદભાઈની ખોટ લાગશે. ઉર્વશી બહેન કહેતા કે જીવનની ઘટમાળાને અનુકૂળ તો થવું જ પડશે. તું પણ લગ્ન કરી તારા માતા પિતાને છોડી મુંબઈથી નહોતી આવી. એમ કહીને તેને નવા ઘરમાં જવા માટે હકારાત્મક અભિગમ રાખવા માટે હંમેશા સમજાવતા. તેઓ શિવાનીને જીવનની બદલાયેલી ઘટમાળાને અનુકૂળ પ્રમાણે બદલાવવાની સલાહ આપતા. પણ અંદરથી તો તેઓ પણ તેમના જીવનમાં થનારા ખાલીપાના વિચારથી કંપી જતા હતા. જીવનમાં મિત્રો બદલાઈ શકે છે, કુટુંબીજનો બદલાઈ શકે છે, દૂર થઈ શકે છે, પણ પડોશી બદલાતો નથી અને દૂર પણ જતો નથી. છેવટે વસંત પંચમીના દિવસે સારું મુહૂર્ત જોઈને સંજય અને શિવાનીનો પરિવાર સાયન્સ સિટીના નવા ઘરે શિફ્ટ થઈ ગયો. ત્યાં ગયાના પહેલા જ અઠવાડિયે શિવાનીએ ફોન કરીને ઉર્વશીબેનને બોલાવ્યા. એક દીકરીને કરે તેવી હેલ્પ ઉર્વશીબેને શિવાનીને ઘર ગોઠવવામાં કરી. તેઓએ શિવાની અને સંજયનું નવું ઘર અને પ્રગતિ જોઈને ઈશ્વરને મનોમર પ્રાર્થના કરી અને આભાર માન્યો. 4 મહિના બાદ આજે રથયાત્રાના દિવસે સવારે શિવાની અને સંજય તેમના નારણપુરાના ઘરે ફરી પાછા હંમેશા માટે આવી ગયા. ઘર ખોલી બેગ મૂકીને શિવાની તરત જ બાજુમાં ઉર્વશીબેનના ઘરનો ડોલબેર વગાડ્યો. બારણું ખોલી તે પહેલા જ તેની આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગી. ઉર્વશીબહેને દરવાજો ખોલ્યો અને સંજયને પૂછ્યું શું થયું. સંજયે જવાબ આપ્યો, નવી જગ્યા માત્ર રહેવા માટેની એક સારી વ્યવસ્થા હતી, પણ હવે અમે અમારા ઘરે ફરી પાછા આવી ગયા છીએ. ઉર્વશીબેન પણ ભીની આંખે તેમના નિર્ણયને સહમતિ આપીને બોલ્યા, આવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.